થોડા દિવસ મારે મુંબઈ રહેવાનું થયેલું. અમે નીકળ્યા, જે ભાઈ ત્યાં ઉતરેલા એમણે મને કહ્યું, અમારા જે આલીશાન બંગલાઓ આ બધા અત્યારે સૂના પડ્યા છે. અને દેખાતું હતું સૂના પડ્યા છે. ઉજ્જડ મકાનની તરત ખબર પડી આ બિલકુલ ઉજ્જડ જુઓ તો આલીશાન. કેમ એમ? અબજોપતિઓના બંગલા હતા, પણ સંતાનો એવા કુપાત્ર નીકળ્યા. 5 વર્ષમાં હોય ત્યારથી સિગરેટ પીવા માટે એમને કોઈ રોકનાર નહીં, કોઈ ટોકનાર નહીં. આ બધું ઉજ્જડ થઈ અમીરીના પ્રશ્નો બહુ ભયંકર હોય. અને અમીરીના પ્રશ્નોને કૃષ્ણ પણ સુલઝાવી નથી. તમારી તો શું સ્થિતિ? એમણે જોયું જ્યાંથી આ દ્વારકા છે ને સોનાની થઈ છે, અને આ બધા યાદવો છે ને દારૂ ઢીંચ્યા કરે. દારૂ 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 પૈસો છે ને એ લપકણી જગ્યા છે, ઢાળવાળી ચીકણી જગ્યા છે. બસ લપસો 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 બીજી વાત નહીં. અને દારૂ પીને અંદર અંદર એટલા લડે છે ને એટલા એકબીજાને ખુવાર કરે છે. તમે કોઈ વાર કલ્પના કરી કે જેણે સોનાની દ્વારકા બનાવી હશે, આટલી બધી સમૃદ્ધિ આણી હશે, એને જ્યારે દ્વારકા છોડીને પાછલી જિંદગીમાં ખસી જવું પડ્યું હશે ત્યારે કેટલી વેદના થઈ છે, કેટલું દુઃખ થાય. જે ઘરમાં દુઃખ હોય, રોટલો ના હોય, એવા ઘરને પણ લોકો છોડવા નથી માગતા. આ તો ભરેલું ઘર છે. કેટલી રાણીઓ, કેટલા પુત્રો, કેટલા દાસ, કેટલી દાસીઓ, ઓહો હો હો, સોનું 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 છે. પણ કૃષ્ણે જોયું હવે મારે અહીં રહેવા જેવું નથી. કૃષ્ણની પાસેથી જો શીખવું હોય તો આ વાત ખાસ યાદ રાખીને શીખજો, તમને સમય ઉપર ખસી જતા આવડવું જોઈએ, તમને બેસતા આવડવું જોઈએ, અને સમય આવે ત્યારે ખસી જતા આવડે. અને સમય ઉપર જો તમે ખસી ન શકો તો લોકો તમને પગ પકડીને ખેંચીને પછી બહાર નાખે. હવે મુશ્કેલી એ છે કે દિલ્હી વાળા આ ઉપદેશ નથી સાંભળતા ને ગાંધીનગર વાળા નથી સાંભળતા. જેમનો એક પગ સ્મશાનમાં છે, ડગુ ડગુ ડગુ, એટલે ખસો ભાઈ, કોઈ જુવાની અને બેસવા દો ના, કેવો ખસે એ બીજા. કૃષ્ણે જોયું હવે અહીં મારું સ્વમાન નહીં રહે, અહીં મારું માન નહીં રહે. તમે એક કૃષ્ણના કૃષ્ટી છો, આલીશાન હોલ બાંધ્યો છે, બધું ઉપર ઉભા રહી છે, બધું તમે કર્યું, પણ હવે હવે બધું વાતાવરણ બદલાઈ ગયું છે. હવે બદલાઈ ગયું છે, તમારું માન નહીં રહે, તમારું સ્વમાન નહીં રહે, ખસી જાય. આપણા પૂર્વજોએ વ્યવસ્થા કરી વાનપ્રસ્થ થઈ જાઓ. વાનપ્રસ્થ ના થાવ તો વૃદ્ધાશ્રમ કોઈ ગરડા ઘરમાં પણ ખસી જાઓ. પણ બધાને ખસતા નથી આવતા. કૃષ્ણને જોયું હવે મારે અહીંથી ખસી જવું છે. અને ભરેલું મકાન, આવડું બધું એસ્ટેટ, એકદમ કોઈની પરવા કર્યા વિના ચૂપચાપ નીકળી ગયા. દ્વારકાથી ચૂપચાપ ખસી ગયા. તુલના કરો, રામ જ્યારે અયોધ્યાથી વિદાય થયા વનમાં, આખું અયોધ્યા પાછળ દોડ્યું. રામ રોકાઈ જાઓ રોકાઈ જાઓ, પાછા વળો પાછા વળો પાછા વળો. કૃષ્ણ જયારે દ્વારકાથી વિદાય થયા, કોઈ કોઈ રામ મહાન છે, કૃષ્ણ મહાન છે, અયોધ્યાની પ્રજા મહાન છે, પણ દ્વારકાના યાદવો મહાન નથી. દ્વારકાના યાદવો એમને કઈ પડી જ નથી. મને હમણાં હમણાં 2-4 માણસોએ મને કહ્યું, મને કે સ્વામીજી તમને ખબર છે, મેં પૂછ્યું કે આ દ્વારકાના યાદવો જે અંદર અંદર કપાઈ મરેલા ને, એ હમણાં બધા યુપી ને બિહારમાં પ્રગટ થયા છે. મને ખબર નથી, હું તો આટલા વર્ષો પછી યુપી ને બિહારમાં કેમ પ્રગટ્યા છે, તો કે એમનું પેલું કંઈક કામ બાકી રહી ગયું હશે ને એ પૂરું કરવા માટે. ખાલી એક જ માણસ પાછળ, એક જ માણસ, અને એનું નામ ઉદ્ધવ. કૃષ્ણે કહ્યું પાછો વાર મારી સાથે ના આવીશ, ઉત્ક્રમણ કરવું છે, હવે વિદાય લેવી છે, જીવન પૂરું થઈ ગયું. ઉદ્ધવ કે આજ નહીં પાછો વળું, તમારી આજ્ઞાનું પાલન નહીં કરું. એ ના વળ્યો તે લાજ વળ્યો. તમારી ઈચ્છા થાય તો ભાગવત વાંચજો. કૃષ્ણ અને ઉદ્ધવ બે જ છે. અને એ વખતે કૃષ્ણે જે ઉપદેશ આપ્યો છે, જે સારનો સાર આપ્યો, બીજી કોઈ જગ્યાએ આપ્યો, મારી પણ તમને એક સલાહ છે.
બે પાંચ 25,000 2,000 મિત્રોના કરશો, બે મિત્રોના કરશો, બધા ઢગલાબંધ મિત્રો, પણ બધા ભજીયા ખાનારા, પાર્ટીમાં આવનારા, જયારે જુઓ ત્યારે હાજર ને હાજર. એક કરજો મર્દ માણસ, એક કરજો. જે જેલમાં જવાનું થાય તો સાથે આવે, અને સ્મશાને જવાનું થાય તો સાથે આવે. એક જ કરજો, એકમ મિત્ર ભૂપતિર્વા યતિર્વા કરતો હોય. કૃષ્ણની પાસેથી તો મૃત્યુની પ્રેરણા લેવાય છે. મરવું તો કેવી રીતે મરવું? પુત્રે પ્રશ્ન પૂછ્યો, ક્યાંય તમારું મૃત્યુ થશે અને તમે ઉત્સર્ગ કરવા માટે આવ્યા છો, કોણ સ્મશાન, કોણ કોણ આવશે? માણસને એક સૌથી અંતિમ મોહ હોય, અંતિમ મોહ, મારી ખૂબ ભવ્ય સ્મશાન યાત્રા નીકળે. હજુ જીવતો છે, હજુ જીવતો છે. મારે ત્યાં વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધ પુરુષ રહે, એમનો છોકરો એમની પાસેથી પૈસા કઢાવ્યા કરે, બે ચાર મહિના થાય એટલે 2,000-5,000 લાવો લાવો. અને પેલો જો આનાકાની કરે ને તો એ મોટી ધમકી આવે, તમારું મરદું ઉપાડવા નહીં આવી જાય, તમારું મરદું ઉપાડવા. અને પેલો ગભરાઈ જાય, ડરી જાય, એટલે વળી પાછો કંઈનું કંઈ આપ્યા કરે. માણસને એક મોહ હોય કે મારી ભવ્ય સ્મશાન યાત્રા નીકળે. કેટલા માણસો આવે, કેટલું આમ કરે, કેટલાક લોકો એની વ્યવસ્થા કરે. અને અમે સાધુઓ તો પહેલેથી અમારી ડેરી બનાવી દઈએ, પાછળ પેલા ચેલાઓ બનાવે કે ના બનાવે માટે પહેલા જ બનાવતા. કૃષ્ણે બહુ સુંદર જવાબ આપ્યો છે, બહુ સુંદર. એને કાઠિયાવાડી દોહામાં કોઈ કવિએ વણી લીધો છે, મરનો ભલો વિદેશ કો જહાન અપનો કોઈ, મરનો ભલો વિદેશ કો જહાન અપનો કોઈ, માટી ખાય જનાવરા. આ જંગલના પ્રાણીઓ આવી મને ખરી જાય, ભલે બિચારાનું પેટ તો ભરાય, મહાસુમંગલ. આ વૈરાગ્યની પરાકાષ્ઠા. અરે મારા શરીરમાં આ જંગલના પ્રાણીઓ ખાય, બિચારા એક એક દિવસ એમને તો શાંતિ મળશે ને. મારી કોઈ અપેક્ષા નથી, કોઈ ઈચ્છા નથી. કૃષ્ણ પાસે પેલા પાદરીએ કહ્યું, મને કે આ માણસના જન્મથી માંડીને મૃત્યુ સુધી આખી ઘટનાઓ તમે જુઓ તો પ્રેરણા પ્રેરણા અને પ્રેરણાથી ભરેલી. જન્મ કર્મ ચમે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતા. એટલે પાદરી આવ્યા અને મને કે આ તમારે આનું ઉદઘાટન કરવાનું છે. મેં કહું કરશું, જરૂર કરશું. આવો માણસ મળવો દુર્લભ છે, આવો માણસ આવે ક્યાં? ત્યારે જે ધર્મ છે એ ધર્મનો આત્મા શું છે? આત્મા છે કર્તવ્ય પાલન, કર્તવ્ય પરાયણતા. અને કર્તવ્ય પરાયણતા છે એમાંથી કાઢી નાખો અને બાકી તમારે કર્મકાંડ ને બધું જેટલું રાખવું એટલું રાખો, એ માત્ર મળવું છે. આ હોય તો પેલું જીવન છે, આના હોય તો માત્ર મળવું. અને કર્તવ્ય પરાયણતાની મોટામાં મોટી કસોટી તમે જોજો ગીતા છે. આગળ યુદ્ધ પરાકાષ્ઠા છે અને યુદ્ધ છે, આ મુદ્દાને પણ યાદ રાખજો. યુદ્ધથી ભાગનારને યુદ્ધ ગળું પકડતું હોય છે. જે યુદ્ધથી ભાગે, યુદ્ધ આવીને પાછળથી એનું ગળું પકડતું હોય છે. જેમ કૂતરો છે ને, એ કૂતરો જો હવ કરીને દોડે, કઈ કડવા દોડે ને ભાગ્યા તો પગ પકડી જાય. અને જો તમે કૂતરાના સામે જાઓ તો એ ત્યાં ઉભું રહી જાય. અને યુદ્ધના સમયે જો યુદ્ધ કરી લેવામાં આવે તો યુદ્ધ પોતે જ એક સાધના બની જાય, કર્તવ્ય બની જાય. કૌરવ અને પાંડવો અને એના વચ્ચેનું આ યુદ્ધ, એના વચ્ચેનું આ દ્વંદ્વ, અને એક એક વસ્તુ બની ગઈ કે પાંડવોના બહુ મોટા સદભાગ્ય કે કૃષ્ણને નેતા બનાવી. મોટી સેના નથી જીતતી, ખોટી વાત છે, મોટો નેતા જીતે છે. તમારી પાસે સેના મોટી છે એનું કદી કંઈક અહંકાર ના કરશો, પણ તમારી પાસે નેતા કેવો છે? કેટલા યુદ્ધના ઇતિહાસ છે કે થોડી સેનાથી મોટા નેતાએ મોટી સેનાને હરાવી દીધી. પાંડવોની પાસે તો નાની સેના 5 અક્ષવાણી છે અને પેલાની પાસે તો 9 અક્ષવાણી છે, મોટી સેના છે. પણ પાંડવોની પક્ષમાં એક બહુ સરસ વાત થઈ ગઈ કે એમને કૃષ્ણનું વરણ કરી, વરણ કરી, બસ તમે અમારા પક્ષમાં. બાકી તો નક્કી કરો, એક તરફ મારી સેના જશે ને બીજી તરફ હું એકલો રહીશ, અમારે બેમાંથી શું જોઈએ? અર્જુને કહ્યું, બસ તમે મારા રથ ઉપર તમે બેસો, મારે બીજું કશું જોઈતું નથી.
આખી તૈયારી કરી, શાંતિ માટેના બધા પ્રયત્નો કર્યા, બધા છેવટ સુધીના પ્રયત્નો કર્યા. કૃષ્ણ છે ને એ વેષ્ટિનો પણ નેતા છે, રાજદૂત છે. અને નીતિકારે એવું કહ્યું છે, રાજા કરતા રાજાના દૂતમાં વધારે બુદ્ધિ હોવી જોઈએ. રાજામાં ઓછી બુદ્ધિ હોય તો ચાલે, પણ રાજદૂતમાં ઓછી બુદ્ધિ નથી. શેઠ કરતા એના મુનિમમાં વધારે બુદ્ધિ જોઈએ. શેઠની ભૂલ છે ને એ મુનિમ સુધારી દે, એનામાં બુદ્ધિ હોય. કૃષ્ણે કહ્યું, મારે વેષ્ટિ કરવી જ પડશે અને મારે પાંડવોને સમજાવવાના છે. પાંડવોને સમજાવવા માટે નીકળ્યા. એક બીજો મુદ્દો યાદ રાખજો, તમને ખરું લાગે તો ખોટું લાગે માફ કરજો, બધી કથાઓના કેન્દ્રમાં સ્ત્રી હોય છે. સ્ત્રી ના હોય તો કથા જ ના હોય. દ્રૌપદી ના હોય તો શું મહાભારત હોય છે? દ્રૌપદી ના હોય તો કશું જ ના હોય. સીતા ના હોય તો કશું જ ના હોય. એકલા પુરુષો હોય ને બાવા જેવા બેઠા હોય, એ આગળ બંધ થાય કઈ જ નહીં. એમની કોઈ કથા બધા હોય જ નહીં. કથા ક્યારે શરૂ થાય? કોઈ સ્ત્રી આવે ત્યારે કથા. અને તંબુમાંથી જયારે કૃષ્ણ નીકળ્યા કે ચાલો હવે કઈ કરતા, જો આ સમજતા હોય તો હું સમજાવું, એટલે વેષ્ટિ કરવા માટે નીકળ્યા તો દ્રૌપદી છે ને આડી ફરી વળી આડી આવી, અને પોતાના જે 13 વર્ષથી જે છૂટતા બાલ હતા ને, મોર્યા નતા, તેલ નતું નાખ્યું, સુગરીના વાળ જેવા થઈ ગયા, તે આગળ કરી દીધા. એ જ તેમેન વિસ્મર્તવ્યો જુડા શિષ્ય. તમે વેષ્ટિ કરવા જાઓ છો પણ અમારા વાળ છે એને ભૂલતા નથી. સ્ત્રી છે ને પ્રેરક બળ છે, એ ધારે તો મરદાને જીવતું બનાવી અને ધારે તો જીવતાને મરદું બનાવી. પડ્યા બેહી રહ્યો, છાના મને બેસી રહ્યો, કાલે બેઠા. એ જ તેની ન વિસ્મર્તવ્યો જોડાવી છે. તમે જાઓ છો પણ મારા વાળને તમે ભૂલતા નહીં. 13 વર્ષથી મેં એમાં કાંસકી નથી નાખી, મેં પ્રતિજ્ઞા કરી છે. જે દુષ્ટ દુશાસને ભરી સભામાં મારી સાડી ખેંચી, જ્યાં સુધી એના ધગધગતા લોહીમાં આ વાળ નહીં ધોવું ત્યાં સુધી હું કદી આ વાળને ઓળીશ નહીં. આ પ્રતિજ્ઞા છે અને અભિજાત છે. પ્રતિજ્ઞા તો ઘણા લોકો લે, પણ અભી બોલ્યા ને અભી એ પ્રતિજ્ઞા ના કરે, એમાંથી કઈ ઇતિહાસ ના સુજાય. અભિજાત છે, એમાંથી ઇતિહાસ ઉભો થાય. જે બહુ સમાધાનકારી પ્રજા હોય છે એનામાં કોઈ ઇતિહાસ નથી હોતો. તર્ક સમાધાન કર્યું, તર્ક સમાધાન કર્યું, સમાધાન કરો, સમાધાન કરો, સમાધાન કરો, ઇતિહાસ ના હોય. ઇતિહાસ કોનો હોય? જે ટેકીની પ્રજા હોય, ડટ બરાબર ડટેલી, એનો ઇતિહાસ હોય. અને એના માટે ઘણું આપવું પડે, ઘણો ભોગ આપવો પડે, ઘણો ત્યાગ કરવો પડે. એટલે કૃષ્ણે કહ્યું, તું ચિંતા ના કર બેન, તારા વાળની ચિંતા મને છે ને તારી આબરૂ ને મારી આબરૂ એક જ છે. પણ મારે ક્રમે ક્રમે જે પગથિયા ભરવા છે ભરવા જ પડશે. જો નહીં ભરું તો આવનારી દુનિયા એમ કહે છે કે કૃષ્ણ યુદ્ધખોર હતા, યુદ્ધખોર હતા. મારે જે ક્રમે ક્રમે પગલાં ભરવા, આ મુસબ્દીગીરી છે. અને તમે જાણતા હશો કે કૃષ્ણ જયારે ગયા તો સીધી થેલી જઈને વિદુરના ત્યાં મૂકી, દુર્યોધનના ત્યાં નહીં, બીજા કોઈના ત્યાં નહીં, વિદુરના ત્યાં થેલી મૂકી. અને વિદુરાણી તો ગાણી ગાણી થઈ ગઈ, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ આવ્યા. અમારે ત્યાં નીતિકારે કહ્યું છે કે તમે કોઈના ઘરમાં જાઓ, દિશો વિક્ષેત વાપ્ય દહ તત્ર એ સદને યાંતિ તે શ્રીંગ રહિતા વૃષા. તમે મહેમાન બનીને કોઈના ઘરે ગયા ને તમને જોઈ અને આમ આડું જુએ અથવા નીચું જુએ અથવા પેપર વાંચવા લાગી જાય, બીજા કામમાં લાગી જાય, તમારા તરફ જુએ જ નહીં, એવા ઘરમાં જે બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર વારંવાર જાય છે, એ શિંગડા વિનાના પળક છે. તે શ્રીંગ રહિતા વૃષા, એ સ્વમાન વિનાના માણસો. એટલે વિદુરાણી તો કાલી ગંગાણી ગાળી થઈ ગઈ, કૃષ્ણ આવ્યા, કૃષ્ણ. એને ભાન નથી કે શું ખવડાવું કે શું ના ખવડાવું, કપડું પહેરું કે ના પહેરું. એક બીજો મુદ્દો યાદ રાખજો, જેમાં થોડુંક પણ ગાંઠ પણ ના હોય એને પ્રેમ કહેવાય છે. ખ્યાલ આવ્યો? જેમાં થોડુંક પણ ગાંઠ પણ ના હોય એને પ્રેમ કહેવાય છે.
એક સભામાં જવાનું થયું અને મોટા ભાગે 80-90% બધા વાણિયા હતા. અહીંયા છોડક તો હશે જ. અને કોઈ પ્રસંગ આવી ગયો ને પ્રસંગમાં પ્રસંગમાં મેં કહ્યું કે તમે કલ્પના કરો કે વાણિયામાંથી કોઈ ફના ખાનારા પ્રેમી નીકળ્યા, જેમ લૈલા મજનુ, પેલા શ્રી ફરહાર, પેલા ચણી વિજાનંદ, એ બધા હોય છે ને, એવા કોઈ નીકળ્યા. એટલે આગળ એક શેઠ બેઠેલા હતા ને મને કે એવા ધંધા અમને ના પોસાય. એવા ધંધા અમને પોસાય, કારણ કે બધું જ સમજણથી કામ કરવાનું છે, બધું જ સમજણથી કામ કરવાનું છે. હવે સમજણથી કામ કરવાનું છે, ખાધું પીધું રાજ કર્યું, કોઈ ઇતિહાસ નહીં, કોઈ કથા નહીં, કશું જ નહીં. ગાથાઓ ત્રણ નહીં, કાં તો પ્રેમ ગાથા હોય, કાં તો શૌર્ય ગાથા હોય, કાં તો ભક્તિ ગાથા હોય. અને આ ત્રણેય એકબીજાના પૂરક છે, આ ત્રણેય એકબીજાના પૂરક છે. જેનામાં શૌર્ય નથી એ પ્રેમી ના થઈ શકે, જેનામાં શૌર્ય નથી એ ભક્તે ના થઈ શકે. અટરમાળા ગટરમાળા ફેરવે રાખે, એ બાજુ જુદી છે. ત્રણેય એકબીજાના પૂરક છે. એટલે ગાડી ગાડી થઈ ગઈ, ખેલી ખેલી થઈ ગઈ, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા, ભગવાન આવ્યા. અને પછી જયારે વેષ્ટિ કરવા ગયા તો દુર્યોધને પહેલામાં પહેલો વ્યંગ કર્યો, પહેલો વ્યંગ, તમને શરમ નથી આવતી? ભીષ્મ દ્રોણ પરિત્યજ્ય મામ ચૈવ મધુસૂદન કિમર્થમ પુંડરીકાક્ષ કૃતમ વૃષલકે ભોજન. તમે મારું ઘર છોડ્યું, ભીષ્મનું છોડ્યું, દ્રોણનું છોડ્યું, એક શુદ્રના ઘરમાં જઈને તમે જમી આવ્યા? આ વિદુર શુદ્ર છે. કૃતમ વૃષલકે ભોજન, એક શુદ્રના ઘરમાં જઈને તમે જમી આવ્યા? તમને શરમ નથી આવતી? અને એ વખતે જે કૃષ્ણે જવાબ આપ્યો છે ને, એકે એક હિન્દુ અહીંયા યાદ રાખવા જેવા, એકે એક એમાંથી હિન્દુ ધર્મનો પુનરુદ્ધાર થઈ શકે એમ છે. કૃષ્ણે જવાબ આપ્યો, ન શુદ્રા ભગવત ભક્તા બ્રાહ્મણા ચાંત્યજા સ્મૃતા સર્વ વર્ણેશુ તે શુદ્રા યે ભક્તા જનાર્દન. જે ભગવાનનું ભજન કરે છે એ શુદ્ર હોય છે. ન શુદ્ર ભગવત ભક્તા, કોઈ અંત્ય જ હોય પણ જો એ ભગવાનનું ભજન કરતો હોય તો બ્રાહ્મણા સ્મૃતા, મારા માટે એ બ્રાહ્મણ જ છે. જાણતે જા બ્રાહ્મણા સ્મૃતા સર્વ વર્ણ એ શુદ્ધે શુદ્ર, બધા વર્ણોની અંદર શુદ્ર એને કહેવાય. એ જ ભક્તા જનાર્દન, જે જનાર્દનની ભક્તિ નથી કરતા એ જ. અને પછી બહુ માર્મિક વાત કરી, એને કહ્યું દુર્યોધન હું મન જોઈને મહેમાન થઉં છું, મહેલ જોઈને નથી થતો. મન જોઈને મહેમાન થઉં છું, મહેલ જોઈને નહીં. મહેલ જોઈને એને મન વિનાનો મહેલ હોય તો એ પથ્થર, આરસપાનના પથ્થર તમને કરડવા દોડે. ચારે તરફથી એમ થાય જાણે અહીંયા ચૂડેલો રહે છે કે યમરાજ રહે છે, કોણ રહે છે, કરડવા દોડે. પણ ભાવના હોય, મન હોય, અત્યંત ભાવના હોય તો ઝોપડામાં પણ આનંદ આવે. વિદુરનું મન છે, વિદુરની ભાવના છે. અમને ઘણા અનુભવ થાય. અને તમારી ઈચ્છા હોય તો એકાદ બે વર્ષ આવી જાઓ, અમારા ભેગા અનુભવ કરવા જેવા છે. અમારે ચરોતરના એક પટેલ ને મને વારંવાર આગ્રહ કરે કે જયારે મુંબઈ આવો ત્યારે મારે ઘેર જરૂર આવવા, મારે ઘેર જરૂર આવવાનું, મારે ઘેર જરૂર આવવાનું. અત્યંત આગ્રહ થાય, મારે જવાનું થયું. મેં ફોન કર્યો, મારે ફલાણી ટ્રેનમાં આવવાનું છે, કદાચ વાંધો નહીં, હું તમને બોમ્બે સેન્ટર ઉપર લેવા આવીશ, લેવા આવે. એ હું એક વૃદ્ધ પુરુષ હતા, અમે બે ગયા. આલી શાન ફ્લેટ, બધા મોટા મોટા શ્રીમંત માણસો રહે ને, કેટલો બધો વિશાળ ને કેટલો ભવ્ય ને. અમે તો બે સોફા ઉપર બેઠા. હવે બન્યું એવું કે 15 દિવસ પહેલા જ એમની દીકરીના લગ્ન થયું અને લંડનથી જ જાન આવેલી. અને અમારે ચરોતરનો ખાસ રિવાજ છે કે જાન લાવવાનો, લઈ જવાનો બધો ખર્ચો દીકરીનો બાપ આપે. પેલા તો રૂવાબ કરતા જ આવે, દીકરીનો બાપ બધો ખર્ચો આપે. તો પેલા 4-5 પ્લેનો બધા કરીને આવેલા. બહુ મોટું મોટું બધું હતું. જાન તો વિદાય થઈ ગયેલી, પણ પેલો જમાઈ બેઠેલો અને એમની દીકરી બેઠેલી ને અમે બે બેઠેલા. અકડી દીકરી છે ને એ દાઈ છે. આ તો તમને ખાનગીમાં વાત કરું, મોટા ભાગની દીકરીઓ ડાઈ હોય. કેમ ડાઈ હોય, કેમ કારણ કહું તમને?
કારણ કે એ ગૌરી પૂજન કરે. હમણાં ગૌરમાનું આવશે ને, ગૌરમાનું વ્રત કરશે, ઊભી ચોથ કરશે, આડી ચોથ કરશે, આમ કરશે, જાત જાતના વ્રતો કરશે. કોઈ છોકરાને આવા વ્રતો કરતા જોયા? કોઈ પુરુષને, કોઈ છોકરાને, કોઈ કુંવારા છોકરાને કે આ ગૌરી વ્રત કરો કે આ ચોથ કરો કે ચૌદશ કરો કરો કંઈ જોયા? કારણ કદી જોયું? પેલી છોકરી છે ને એને સારો વર મેળવવો છે. એ માં સીતાજીએ કહ્યું કે મને સારો વર આપો. અને આ છોકરાનું તો કે સારી છે જ નહીં, એમાં કંઈ ખોટું છે જ નહીં. છોકરી દાય કન્યાઓ તો બધી સારી છે, આપણે કંઈ વ્રત કરવાની જરૂર? પછી ખબર પડે કે ભલે માથો ખોટ રહે. એટલે પેલી છોકરી છે ને એ થોડી થોડી વાર થાય ને એને આવીને પૂછે તમારે શું ખાવું છે, આ શાક કરું, દાળ કરું, ફલાણું કરું, હું 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 કર્યા કરે. હું વિચાર કરું કે હજુ એના સસરાના ઘરમાં છે અને અત્યારથી આટલા હુંકારા કરવા માંડ્યો છે તો એના પોતાના ઘરમાં જઈને પછી ખબર નહીં કેટલા હુંકારા કરશે. ચાલો જમવાનું થયું, તૈયાર. અમે બધા જમવા બેઠા, બેઠા જમવા ટેબલ. મારો નિયમ એવો કે બે રોટલી ખાવાની બાકી થાય એટલે હું આડા હાથ કરું, કારણ કે એને આગ્રહ કરવો હોય તો કરે ને. પછી જેના તો જમવા ગયા હોય એને પણ આગ્રહ કરવાનો તો ચાન્સ આપવો જ જોઈએ ને. એટલે બે રોટલી બાકી રહી એટલે મેં કે બસ 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 વધારે નહીં જોઈએ. એટલે પેલા ધીરે રહીને કહે છે અમારે ત્યાં આગ્રહ કરવાનો રિવાજ નથી. બોલે અમે તું પહેલા કહેવું તું નહીં, આ તમે પાછળથી કહો એક બોર્ડ નથી. જયારે વિદાય થવા પેલા એમનો જમય વિદાય થવા માંડ્યો એટલે અહીં બેઠા બેઠા જ કહે છે આવજો. અરે મેં કહ્યું તમારો જમય લંડન જાય છે એને એરપોર્ટ સુધી તો મૂકવા જાઓ કે ના, અમારે એવો રિવાજ જ નથી. તો અમે તો હવે એના જમીનની નથી વિદાય કરતો તો તને શું વિદાય કરવાનો, તું એ સમજી લે. પછી મારે વિદાય થવાનું હતું, સમજી ગયેલો પેલા કે આપણે કઈ હવે અહીં, પણ હવે ફરી એ ઘરમાં જવાનું મન થાય. માણસ બે ભોજન જમે છે, એક થાળીમાં પડેલું અન્ન અને એક સામે આવેલા ગ્રાસની ભાવના, જમાડનારની ભાવના. પેલું અન્ન પેટમાં જાય છે અને ભાવના હૃદયમાં જાય છે. અન્નથી લોહી બને છે અને ભાવનાથી પ્રેમ બને છે. કંઈ ભાવના, કંઈ ભાવના, કંઈ ભાવના, કંઈ પ્રેમ, કંઈ પ્રેમ, કંઈ પ્રેમ. એટલે કૃષ્ણે કહ્યું હું તો મન જોઈને મહેમાન થઉં છું, મહેલ જોઈને મહેમાન થતો. તારી પાસે આલિશાન મહેલ છે પણ મન નથી. અદભુત વાતો છે બધી, મારે તમને કરવી નથી. પેલો પાદરી મને કહે છે એટલે હું અહીં આવ્યો છું. મેં જોયું કે બધા ભગવાનોમાં આ જ એક એવો ભગવાન છે જો જીવંત ભગવાનની અંદર, જો શીખવું હોય તો આની પાસેથી વર્લ્ડ સ્ટ્રાઇક બધું શીખવાનું છે. લડતા શીખવું હોય તો શીખવાનું છે, અને ભક્તની ભારે ચડવાનું શીખતું શીખવું હોય તો શીખવાનું છે, બધું જ શીખવાનું છે. એટલે ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતાની આખી રચના જે થઈ છે એ રચના જ થઈ છે કર્તવ્યપરાયણતા, ડ્યુટી. અને ખરા ટાઈમે અર્જુન ફસકી જાય, મારે યુદ્ધ નથી કરવું, મારે યુદ્ધ નથી કરવું, મારે યુદ્ધ નથી કરવું, કોઈ કાળે નહીં કરવું. એક બીજો મુદ્દો યાદ રાખજો, માણસ જ્યારે કમજોરીથી ખસી જાય કર્તવ્યથી તો એને સમજાવી શકો, પણ આદર્શને આગળ કરીને ખસી જાય ત્યારે તમે એને સમજાવી ન શકો. તરત આદર્શ ઉભો કરી આટલા બધા માણસો મારી નાખો, શું મળશે મને? એ લોહીથી ખરડાયેલા જે ભોગો છે એ ભોગો ભોગવવા કરતા સંન્યાસી થઈ જઈશ ને ચાર ઘરની રોટલી માગીને હું લુખી સુખી રોટલી ખાઈ લઈશ, પણ મારે આવા ભોગો જોઈતા નથી. તો આદર્શ, આ તો વૈરાગ્ય છે, આ તો ત્યાગ છે. હવે એને તમે સમજાવો કેવી રીતે? અને યુદ્ધ ના થાય તો દુશ્યાસનોનો જય જયકાર થઈ જાય, દુર્યોધનોનો જય જયકાર થઈ જાય. પણ કૃષ્ણ છે ને, કૃષ્ણ નેતા છે, એને તરત જ કહ્યું નહીં. અશૌચ્યાન અશૌચસ્વમ તજ્ઞા વાદાંશ્ચ ભાષસે ગતાસું ગતાસુંશ્ચ નાનું શૌચંતિ પંડિત. અહીંયા એક બહુ સુંદર શબ્દ મૂક્યો છે, પ્રજ્ઞાવાદા. વિદ્વાનો જેવું બોલે છે, જ્ઞાનીઓ જેવી વાત કરે છે, મોટા મોટા જ્ઞાની પુરુષો જેવી વાત કરે છે. એક ન્યાયાધીશ હતા, જજ હતા. આખી જિંદગી એમને કેટલાય જજમેન્ટ લખ્યા અને કેટલાય જજમેન્ટમાં કેટલાય ગુનેગારોને ફાંસીએ દીધા. ફાંસીએ ચડાવો, ફાંસીએ ચડાવો, ફાંસીએ ચડાવો. પણ બન્યું એવું કે એમનો જ છોકરો
અપરાધમાં પકડાયો અને એમની જ પાસે આવ્યો અને ફાંસીની સજા થાય એવો ગુનો કર્યો. અને જજમેન્ટ એને પોતે જ લખવાનો છે. અને ત્યારે પછી એ પ્રજ્ઞા, અરે આ ફાંસીની સજા ખોટી છે, આવું ના હોવું જોઈએ, આ બધું બંધ થવું જોઈએ, આ બધું રોકાવવું જોઈએ. હવે આખી બુદ્ધિ એ તરફ વળી ગઈ. કેમ ભાઈ, બીજાને ફાંસી આપી ત્યારે તને આવું ડાપણ ના આવ્યું, ને જયારે પોતાના છોકરાને ફાંસી આપવાની થઈ ત્યારે તને ડાપણ આવ્યું? આને પ્રજ્ઞાવાદ આપે. માણસના અંદરનો મોહ બોલી રહ્યો છે, પણ ઉપરથી બુદ્ધિ છે ને એને સરસ મજાને સજાવીને બોલે છે. પ્રજ્ઞાવાદાનુચ્ચ ભાષે. અને આખી ગીતા એમાં શરૂ થાય. મારે તમને ગીતા નથી સંભળાવી, મારે તમને જે મુદ્દો સંભળાવવો છે એ છે કે ધર્મનો આત્મા છે ને એ કર્તવ્ય પરાયણતા છે. એનું ઉપરનું રૂપ છે કર્મકાંડ. તમે જે કરતા હોય કરો, સ્વાહા કરતા હોય તો સ્વાહા કરો, બાકી જે કરતા હોય. પણ તમારી કર્તવ્ય પરાયણતા કેટલી છે? અને કર્તવ્ય પરાયણતા ના હોય ને બાકી બધું હોય તો આત્મા વિનાનો ધર્મ થઈ જશે. આપણા હિન્દુઓમાં એવું થયું. બે કાળો છે, બે કાળ. એક વૈદિક કાળ છે, ઋષિકાળ છે જેનો, એને ઋષિકાળ કહો છો, આપણો સુવર્ણકાળ છે. અને એક સાધુકાળ છે, સાધુકાળ. બંનેમાં બહુ મોટું અંતર છે અને બંનેના ફરકને લોકો જાણતા નથી. પેલો ઋષિ છે એ લોકોને કર્તવ્યનો ઉપદેશ આપે છે. તમારી ઈચ્છા થાય તો તમે ઉપનિષદો વાંચો. ઉપનિષદોમાં જયારે ભણાવી ગણાવીને 24 વર્ષની ઉંમર સુધી વિદ્યાર્થીને તૈયાર કરી અને એને ઘેર મોકલે છે. પ્રજાતંતુમાં વ્યવચ્છેદથી તું ઘેર જા અને પ્રજાના તાંતણાને તોડીશ નહીં, પ્રજાના તાંતણાને ચાલુ રાખજે. આ પહેલો ઉપદેશ. પછી ઉપદેશ બદલી, પછી ઉપદેશ ઘરે ઘેર જઈને શું? ઉપાધિનો પાર નથી. સંસાર માયા છે, સંસાર જાળ છે, સ્ત્રી માયા છે, સ્વાર્થના બધા સગા છે, સ્વાર્થ સિવાય કશું જ નથી. માટે સાધુ થઈ ગયા, સાધુ થઈ ગયા. આત્માનું કલ્યાણ બેમાં ડિફરન્સ છે, બંનેમાં અંતર છે. ચાણક્ય એક બહુ સરસ વાત લખે છે, બહુ સરસ વાત લખે છે. એને કહ્યું છે કે આખી દુનિયા જે એકબીજાથી પકડીને રહી છે ને એને એના કેન્દ્રમાં છે સ્વાર્થ. સ્વાર્થ છે તો બધા પકડીને રહ્યા છે. જો સ્વાર્થનું તત્વ હટાવી દેવામાં આવે તો કોઈ કોઈનું નથી. નોકર શેઠને પકડે છે સ્વાર્થ, શેઠ નોકરને પકડે છે સ્વાર્થ, પતિ પત્નીને પકડે છે સ્વાર્થ, પત્ની પતિને પકડે છે. બધા એકબીજાને પકડી પકડીને રહ્યા છે. જો આ સ્વાર્થ નામનું તત્વ ખસી જાય, હટી જાય, તો આપણે બધા એકબીજાથી જુદા થઈ જઈએ. જો આ વાત સાચી છે તો સમર્થ પુરુષ મહાપુરુષ કોણ? જે ઘણા લોકોના સ્વાર્થોને પૂરા કરી આપે એ મહાપુરુષ. જેની પાસે જાય છે આનો સ્વાર્થ, મારા છોકરાને સ્કોલરશીપ આજા મળશે, મારે નોકરી નથી મળશે, મારે આ નથી મળશે, જે ઘણા લોકોના સ્વાર્થોને પૂરા કરી શકે છે એ મહાપુરુષ છે, એ સમર્થ પુરુષ છે. કરતા જાઓ, કરતા જાઓ. હવે આજે ઉલટું સમજા, બધા સ્વાર્થના સજા, બધાની વાત જવા દે, તારી વાત ના કરે, તું તારી પોતાની તો વાત કર. બંનેમાં ડિફરન્સ. પેલો ઋષિ એને કહે છે, દેવ કાર્ય ન પ્રમદિતવ્યમ, પિતૃ કાર્ય ન પ્રમદિતવ્યમ. કદી પણ દેવ કાર્યો કરવામાં, પિતૃઓના કાર્યો કરવામાં પ્રમાદ ન કરીશ. ભૂત્ય ન પ્રમદિતવ્યમ, બે પૈસા કમાવામાં પ્રમાદ ન કરીશ. જરા તુલના કરો, બે પૈસા કમાજે અને બે પૈસામાંથી અડધો પૈસો સારા કામમાં વાપર. સંસારની કરોડ રજ્જુ લક્ષ્મી છે. કરોડના અડકણ કાઢી નાખો તો માણસ લોચો થઈ જાય. એમ જો જીવનમાંથી, ઘરમાંથી લક્ષ્મી ચાલી જાય, જેના ગજવામાં પૈસો નથી, જેનું બેંક બેલેન્સ નથી, જેને નોકરી નથી, જેને ધંધો નથી, એ રોજી વિનાના માણસના મોઢા તમે જો, કેટલા ફિક્કા, કેટલા નિસ્તેજ, કેટલા નિરાશ, કેટલા હતાશ. એ કરોડરજ્જુ છે. પેલો ઋષિ કહે છે, ભૂતકે ન પ્રમદિત, બે પૈસા કમાવામાં પ્રમાદ ના કરીશ. તું કમાજે, દેવ કાર્ય ના પ્રમદિતવ્ય, પિતૃ કાર્ય ના પ્રમદિતવ્ય. ઓહો, એટલી બધી વાતો કહી છે, બધી કર્તવ્ય, બધી કર્તવ્ય. બીજી તરફ શું થયું? કોઈ કોઈનું નથી, કોઈ ભેગું આવવાનું. હવે તમારે ભેગા લઈ જવાનું, મેં ભેગા લઈ જવાનો પ્રયત્ન કર્યો
હમણાં બે વર્ષ પહેલા અમારે ચીન જવાનું થયેલું, ત્યાં મોટા મોટા ટોમ્બ જોયા. રાજા મરી, અહીં ઇજિપ્તમાં પણ એવું હતું, રાજા મરી જાય એટલે એની બધી રાણીઓ, એની બધી દાસીઓ, એના દાસ એ બધા એમના ભેગા કાઢી દેવા. ત્યાં પછી જુએ જ બધું. એટલો રાજા તજીને શું કરે, એનો હોક્કો હોય, એની ચલમ હોય, એની મોજડી હોય, જે હોય બધું એના ભેગું દાટી દેવા, કારણ કે ભેગું લઈ જવું છે. એક જ વાત, કોઈ ભેગું આવવાનું નથી. અરે નથી આવતું એ જ સારું. જો બધા ભેગા આવવા માંડે તો તમે કોઈ વાર કલ્પના કરી, તમે ખોટો ઉપદેશ આપો છો, લોકોને ખોટી રીતે નિરાશ કરો છો. પેલા કહે છે તમે રહો, હું જઉં છું, જવાબદારી સંભાળો. પત્નીને કહે છે જો આ છોકરા મોટા કરશે, આ પેઢી, આ ફેક્ટરી, આ બધું તારા તારા ખભા ઉપર છે, તું એને ચલાવજે, નહીં તો વેક્યુમ થઈ જાય, ખાલી પણ આવી બધા જ ગયા, હવે થશે શું? બંનેમાં અંતર છે. એટલે ફરક શું કર્યો? અહીંયા કર્તવ્યનો બોધ છે, વૈરાગ્ય ખરો, પણ વૈરાગ્ય કર્તવ્યના સપોર્ટ માટે છે, કર્તવ્ય છોડવા માટે નહીં, કર્તવ્યથી ભાગવા માટે નહીં. અને પછી એ કર્તવ્યનું ઝીણું 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 વિવેચન કરે. એક સામૂહિક કર્તવ્ય, એક વ્યક્તિગત કર્તવ્ય. પતિનું કર્તવ્ય જુદું છે, પત્નીનું કર્તવ્ય જુદું છે, પુત્રનું જુદું છે. એ કર્તવ્યને બતાવવા માટે રામાયણની રચના કરી, પાત્રના દ્વારા ઉપદેશ, માત્ર કથનના દ્વારા નહીં, પાત્રના દ્વારા ઉપદેશ. એક પાત્ર બનાવી દીધું. જો આદર્શ પુત્ર કેવો હોય અને આદર્શ પુત્રની પરાકાષ્ઠા ભર્યું ભર્યું જીવન બતાવે, જીવનની વ્યવસ્થા બતાવવા માટે રામ, જો આ રામ, જો આ લક્ષ્મણ. એને કહ્યું નહીં, બસ મારા પિતાની આજ્ઞા છે, એનું પાલન કરવા. હું ધારું તો વિદ્રોહ કરી શકું, હું ધારું તો જબરજસ્તી ગાદી ઉપર બેસી શકું, મારે એવું નથી કરવું. મારી એક જ ઈચ્છા છે, મારા પિતા જે કહે એ મારે કરવા, આ કર્તવ્ય. અને એ કર્તવ્યનું પરિણામ એ આવ્યું કે રામ ભગવાન થયા, પૂજાય. બાકી વિદ્રોહ કરીને ગાદીએ બેસી ગયા તો એવા તો ઘણા બેસી ગયા, પણ રામના કર્તવ્યથી જ વાત પૂરી નથી થતી, રામાયણ પૂરી નથી થતી. એક ભાઈ છે અને ભાઈએ કહ્યું હું જોડે આવીશ, તમારી સાથે આવીશ, એકલા નહીં જવાનું. સુખમાં જાવ તો વાંધો નહીં, પણ દુઃખમાં તમને એકલા નહીં જવાનું, હું તમારી સાથે ને સાથે રહીશ. અને પરાકાષ્ઠા પહોંચી છે સીતાજી, હવે તો શણગાર સજીને બેઠી છે, હમણાં રાજ્યાભિષેક થવાનો, જય જયકાર થવાનો છે. કેટલા શણગાર! અને સ્ત્રીઓને અરમાન હોય, ઉર્મીઓ હોય, લાગણીઓ હોય. અને સમાચાર આવે રામ તો વલકલ બાંધીને, જટા બાંધીને વનમાં જઈ રહ્યા છે, બસ તરત જ ઉતારી ગયા છે, હું પણ તમારી સાથે આવીશ. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપતકાલ પરિકીય વિચારી, તુલસીદાસ. અને જેની પરખ ના હોય એને સોનું કહેવાય. તમારે સોનું થવું હોય તો કસોટી થવાની, પિત્તર થવું હોય તેની કોઈ કસોટી નહીં. કોઈ પિત્તરની કસોટી કરતા તમે જોયા લોકો? અને સોનું કસોટી વિનાનું હોય જ. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપતકાલ પરિકીય હિચાલ. આપતકાલ તો આવે ત્યારે ખબર પડે. સીતાએ કહ્યું હું સાથે આવીશ. અરે પણ તારાથી નહીં અવાય, કાંટા કાંકરા રાક્ષસો કેટલી ભયંકર જગ્યાઓ છે, બધાના વચ્ચે તારાથી ના. એ વખતે જે સીતાજી એક વાત કહી છે ને, બધી સ્ત્રીઓએ યાદ રાખવા જોઈએ, બધી સ્ત્રીઓએ. એણે કહ્યું છે આખી દુનિયાના તમામ સુખો એક ત્રાજવામાં મૂકવામાં આવે, એક ત્રાજવામાં જેટલા સુખો, ટીવી, રેડિયો, ફલાણું 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 ફલાણું, બધું એક ત્રાજવામાં. અને એક ત્રાજવામાં પતિનું સુખ મૂકવામાં આવે તો પતિના સુખ આગળ આ બધા સુખ ધૂળ બરાબર છે. એક આ સુખ પતિનું સુખ છે સૌથી વધારે. અને એમાંથી એક કર્તવ્ય છે, કર્તવ્ય. જ્યાં જુઓ ત્યાં કર્તવ્ય જ કર્તવ્ય, કર્તવ્ય જ કર્તવ્ય. એટલે સજ્જનો, ધર્મનો જે આત્મા છે એ કર્તવ્ય છે. તમે અહીંયા પરદેશ દેશમાં રહો છો, હવે તમારો દેશ છે, પરદેશ ના કહેવાય, નાગરિક થયા, આ દેશને વફાદાર રહેવાનું એ પણ કર્તવ્ય છે, એ પણ કર્તવ્ય છે. કોઈ ધર્મ એવું ના શીખવાડે કે તમે અહીંયા ખાઓ, અહીંના નાગરિક બનો અને અહીંના દુશ્મન બનો. તમને જો ખબર હોય તો થોડાક માણસો પેલા લાદેનના પક્ષમાં લડવા ગયેલા, કેટલાક લડીને પાછા આવ્યા, કેટલાક હજુ નથી આવ્યા.
ધર્મ આવું ના શીખવાડે ત્યારે બહુ મોટો પ્રશ્ન. અને પ્રશ્ન શું છે કે આપણે કર્તવ્ય પરાયણ બનીએ, અને જેટલા કર્તવ્ય પરાયણ થશો એટલા જ સુખી થશો. પતિ પતિનું કર્તવ્ય બજાવે, પત્ની પત્નીનું કર્તવ્ય બજાવે, દીકરો દીકરાનું કર્તવ્ય બજાવે. મારે આઈકે પટેલ હતા, હું ગઈ વાર આવ્યો ત્યારે એમના ત્યાં ઉતરી ગયો. એટલા ભલા માણસ, એટલા સજ્જન માણસ, એટલા સમજુ માણસ, એટલી વ્યવસ્થા શક્તિ, એટલું લોકોને મેળ કરાવવાની શક્તિ, બધાને સંગ્રહ સાથે રાખી બધાને એક કરીને ચાલે. હિન્દુ પ્રજાને એક કરવી પડશે. એની બાદબાકીઓ ઘણી છે, એના ભાગાકાર ઘણા છે, સરવાળા ઓછા છે. અને જેની બાદબાકી હોય, જેના ભાગાકાર હોય, એનું અસ્તિત્વ લાંબો ટાઈમ ટકી શકે. ધર્મનું કામ સરવાળો છે, બાદબાકી નથી. અને જો ધર્મ બાદબાકી કરાવશે કે ભાગાકાર કરાવશે તો સમાપ્ત થઈ જશે. અને જો તમારે સરવાળો કરવો હોય તો સરવાળો કરી શકો છો, એક થઈ શકો છો. અને એ આઈકે પટેલ મારી સમજણ પ્રમાણે શીખવાને પણ લાવતા, ફલાણીને પણ લાવતા, બધાને એક સાથે મેળવી. અને એમનો પ્રયત્ન રહેતો કે હિન્દુ પ્રજા એક થઈને રહે. એના પ્રશ્નો ઘણા ભયંકર છે, દેશમાંય છે અને અહીંયા છે. દેશમાંય ભયંકર પ્રશ્નો છે, ભયંકર પ્રશ્નો છે. મારે ચર્ચા નથી કરવી, પણ કોઈની ઈચ્છા હોય તો સુરેન્દ્રભાઈ પાસે ગોધરા કાંડની કેસેટ છે અને પુસ્તક છે, એ તમે લઈને વાંચજો તો તમને થોડો ખ્યાલ આવશે. દેશમાંય પ્રશ્ન, અહીંયા પ્રશ્ન. અહીંયા તમે બે પૈસે સુખી થયા, એક પાઉન્ડ બરાબર 70 રૂપિયા દો. એટલે તમે તો સીધા 70 રૂપિયા. અમારા દેશમાં લોકો આવે ને પેલાને ફાટ દે, અરે ભાઈ આટલા બિચારના, એટલે કે અમારે તો પા પાઉન્ડ થયો. તમારે 25 રૂપિયા થયા, પણ અમારે તો પા પાઉન્ડ થયો. અમારે તો એની કોઈ વેલ્યુ જ નહીં, પણ તમારી વેલ્યુ નહીં પણ અમારું સારું. મેં તમને શરૂઆતમાં કહ્યું, જેમ બે પૈસા માણસ કમાતો થાય અને ઘરમાં ઐશ્વર્ય આવે એટલે બીજા ઘણા પ્રશ્નો ઉભા થાય. ખાસ કરીને આ દેશમાં સંતાનોના પ્રશ્નો ઘણા ઉભા થયા છે, એમાં દીકરા કરતા દીકરીઓના પ્રશ્નો ઘણા ઉભા થયા છે. કેટલા બધા ભયંકર પ્રશ્નો ઉભા થયા છે. કેટલા મા બાપ છે, એમને આખી જિંદગી કિલકિલાટ કરતા જીવન જીવ્યા, સુખી શાંતિથી, આબરૂથી, ઇજ્જતથી, અને પાછલી જિંદગીમાં કંઈક એવું કરી બેસે, કંઈક એવું થઈ જાય કે એને આખી જિંદગી જાણે કારી ઘા વાગ્યો હોય, વેદના પીડામાં ને પીડામાં ઘણા માણસોને મળતા જોયા. એ બધા પ્રશ્નો છે. અને એ પ્રશ્નોને જો સોલ્વ કરવા હોય તો સંગઠિત થાવ, એક થાવ, શક્તિ ઉભી કરો, બળવાન બનો. ધર્મ તમને બળવાન થવાનો સંદેશ, નાયમ આત્મા બલહીને એને લભ્ય. આત્મા બલ વિનાના માણસથી લભ્ય નથી. બળવાન બનો, શક્તિશાળી બનો, સરવાળો કરો, બાદબાકી નહીં. એકબીજા એકબીજાના કામમાં આવો, એકબીજા એકબીજાને ઉપયોગી બનો. આ કામ આઈકે પટેલ કરે, આઈકે પટેલના દ્વારા આ પ્રયાસ. અને મને એમના પ્રત્યે બહુ માન હતું, બહુ જ માન હતું, બહુ જ માન હતું. એ માણસની પાસે કેટલી ઠંડુ મગજ છે અને કેટલું સુંદર આયોજન છે. મને આનંદ છે કે આજે સ્થૂળ શરીરથી હયાત ન હોવા છતાં પણ એમના દીકરા અને બીજા બધા ટ્રસ્ટી ભાઈઓ એમના સંદેશને આગળ ચલાવી રહ્યા છે. અને હું ઈચ્છું કે આપણે બધા પણ એ સંદેશમાં ભેગા હોય. તમે કોઈ પણ સંપ્રદાયને માનતા હો, કોઈ પણ પરંપરાને માનતા હો, માનો, મારો વિરોધ નથી. તમારો વિરોધ એટલો જ છે કે અંદર અંદર લડો, બાદબાકી ના કરો, સરવાળો કરો, એક થાવ. નવી પરિસ્થિતિને સમજો, આવનારી પરિસ્થિતિને સમજો. આવનારા વર્ષોમાં આપણે ક્યાં આવીશું? તમારી પાસે પૈસો કમાવાની તાકાત છે, તમારી પાસે એજ્યુકેશન છે, તમારા છોકરા બહુ સારા ભણે છે, ફર્સ્ટમાં ફર્સ્ટ આવે છે, તમારી પાસે ઘણું બધું છે, પણ તમારી એક પાયાની કમજોરી છે. અને કમજોરી છે સમૂહ નથી, એકતા નથી, સંગઠનનું બળ નથી, સંગઠનની શક્તિ નથી. એટલે કોઈ પણ રસ્તે ચાલતો માણસ આવીને પણ ગાળ થઈ જાય છે, પાંચ પરણો કરી જાય છે, ગમે તેવું કરી જાય છે, કશું થઈ શકતું નથી. એટલે તમે બધા સંગઠિત બનો, કર્તવ્ય પરાયણ બનાવો. ધર્મનો અર્થ જ કર્તવ્ય છે. કર્તવ્ય પરાયણતા વધુમાં વધુ જીવનમાં ઉતરે. ભગવાન સૌનું ભલું કરે, સૌનું મંગળ કરે, સૌનું કલ્યાણ કરે. આભાર, ધન્યવાદ, હરિઓમ.
તારીખ 25/6/2002 લંડનમાં કડવા પાટીદાર હોલમાં આઈકે ફાઉન્ડેશન દ્વારા આયોજિત સભામાં સ્વામી સચ્ચિદાનંદજીએ કરેલું પ્રવચન આપે સાંભળ્યું.